સુરતમાં બ્રાન્ડેડ કંપનીની ઘડિયાળોની આડમાં ડુપ્લિકેટ ઘડિયાળો વેચતા દુકાનદારો પર દિલ્હીની ટીમે 3 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી ડુપ્લિકેટ ઘડિયાળનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બ્રાન્ડ કંપનીની ટીમમાં દરોડા બાદ પકડાયેલા તમામ દુકાનદારોને પોલીસે સોંપી દેવાયા હતા. સુરતમાં લાલગેટ વિસ્તારમાં 3 અલગ અલગ જગ્યાઓએ બ્રાન્ડેડ કંપનીની મોંઘીદાટ ઘડિયાળોની ડુપ્લિકેટ કોપી વેચવામાં આવી રહી હતી. દિલ્હીની કંપનીની ટીમ સુરત આવી હતી અને ચોક બજાર મેઇન રોડ ખાતે આવેલ બાબા ઓપ્ટિકલ નામની દુકાન નંબર 286 તથા ભાગા તળાવ મની ચેન્જર ઓફિસની બાજુમાં આવેલા ગોડાઉન નંબર 275 અને લાલગેટ ફેશન અડ્ડા માચીસવાલા કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે આવેલી દુકાન નંબર 220માં દરોડા પાડ્યા હતા, જેમાં તેઓએ રેડ દરમિયાન સ્વેજ, રાડો, ટીશર્ટ, ઓમેગા લોંગીનેસ કંપનીની બ્રાન્ડેડ ઘડિયાળ બોક્સ બેગ મળી કુલ્લે રૂપિયા 3,25,800ની મત્તાનો બનાવટી મુદ્દામાલ મળી આવ્યો હતો. ન્યૂ દિલ્હી ખાતે રહેતા કંપનીના કર્મચારી સચિન કુમારસિંહે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફૈસલ મોહમ્મદ સફી સોપારીવાળા, ફૈસલ ઇબ્રાહીમ વાડીવાળા અને મુઝમ્મિલ મોહમ્મદ ગની તંબાકુવાળા સામે ગુનો નોંધી 3.25 લાખનો ડુપ્લિકેટ ઘડિયાળનો માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.